કોસંબામાં વકીલ સાથે થયેલા અન્યાય અત્યાચારને લઈને બુધવારે કેટલાક સિનિયર વકીલો આગળ આવ્યા હતા। સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું કે જો કાયદાના જાણકારો એટલે કે વકીલો સાથે જ આવું થાય તો સામાન્ય વ્યક્તિઓનું ગજું શું। પોલીસના અત્યાચાર અને દમન સામે યોગ્ય તપાસ થવી જ જોઈએ તેવું વકીલોનું કહેવું હતું। કોસંબામાં વકીલોના બે જૂથો વચ્ચે આંતરિક મતમતાંતર ચાલી રહ્યું હોય એવામાં વકીલ બિલાલ કાગજીને વિરુદ્ધ કેટલાક વકીલોએ સ્થાનિક પોલીસ સાથે મેળાપીપળા કરીને તેમને ફસાવી દેવાયો હતો। જો કે બિલાલ કાગજી ઉપર લગાવવામાં આવેલ તમામ આરોપોના તેમની પાસે સચોટ પુરાવો પણ હોવાની માહિતી આવેદનપત્ર સુપ્રત કરવા આવેલ સિનિયર વકીલોનું કહેવું હતું। આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વકીલ બિલાલની વિરુદ્ધ પોલીસ દ્વારા રચવામાં આવેલ કારસામાં તલસ્પર્શી તપાસ થવી જોઈએ। બિલાલ કાગજીની તરફેણમાં આવેદનપત્ર આપવા આવેલા વકીલોનું કહેવું હતું કે જો કાયદાના જાણકાર વકીલો સાથે જ જો પોલીસ આ રીતનો વ્યવહાર થતો હોય તો સામાન્ય વ્યક્તિઓ સાથે પોલીસ કઈ રીતનું વર્તન કરતી હશે એ ખરેખર વિચારવા જેવી બાબત છે। આજે જે આવેદન આપવામાં આવેલું છે એમાં અમારા એક એડવોકેટ મિત્ર છે, બિલાલ કાગજી કરીને છે, એ કોસંબાના રહેવાસી છે અને કોસંબામાં રહીને સુરત શહેરમાં ને સુપ્રીમ કોર્ટમાં ને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે। હવે ત્યાં બે જૂથો લડે છે, ત્યાં કોસંબાની અંદર બે જૂથો લડે છે, તેમાં નાસિર શેખ કરીને એક વ્યક્તિ છે, તો એની સામેના ગ્રુપ તરફે એને કાયદાકીય સલાહ અને કાયદાકીય જામીન વામીન કરાવવાનું કામ બિલાલ પૂરું પાડે છે। એટલે પેલા વૈમનસ્ય રાખીને નાસિર શેખ પોલીસના મેળાપીપણામાં બિલાલ પર ખોટા ખોટા કેસો 2-3 વાર કરેલા છે, જેમાં એકવાર એ પોતાના ઘરે હતા, બકરી ઈદનો દિવસ હતો અને પોતાના ઘરે જ હતા અને સીસીટીવી ફૂટેજ પણ હતા અને ફૂટેજમાં એ પોતાના ઘરે જ બેઠેલા જણાઈ આવે છે, તેમાં આગોતરા જામીન લીધા, ત્યારબાદ ફરી પાછો ફાયરિંગના કેસની અંદર બિલાલને આરોપી નંબર 1 તરીકે બતાવેલ છે, જ્યારે તે વખતે પણ એ પોતાના ત્યાં સીસીટીવી કેમેરામાં દેખાય છે અને એના ફોટોગ્રાફ 16 જેટલા ફોટોગ્રાફ્સ અને સીસીટીવી ફૂટેજ અને બધી વિગતો કોસંબા પોલીસને આપવા છતાં કોસંબા પોલીસે આ દિન સુધી બિલાલને સી સમરી ભરવી જોઈએ અને સમરી કે ભાઈ ગુનો બનતો નથી, એ ભરેલ નથી અને અવારનવાર ખોટી રીતે એને સંડોવી દે છે કોઈને કોઈ ને એની અદાવત રાખે છે। અમારી માંગણી છે કે આ જે ગુના ખોટી રીતે નોંધાયેલા છે, જેમાં એ સીસીટીવી ફૂટેજમાં ઘરે દેખાય છે, તે ગુનાની અંદર એ સમરી રિપોર્ટ ભરે કે એમની વિરુદ્ધમાં ગુનો બનતો નથી અને સાચી તપાસ કરે અને કોઈ પણ વ્યક્તિને અથવા એડવોકેટ છે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે સંડોવે નહીં। કોસંબામાં ચાલતા વકીલો વચ્ચે ચાલતા આંતરિક જૂથવાદમાં વકીલોના હથદંડા સમાન બની રહેલ કોસંબા પોલીસ નિષ્પક્ષ રહીને તપાસ કરે તેવી માંગણી સાથેનું એક આવેદનપત્ર સુરત જિલ્લા કલેક્ટરને પાઠવીને સિનિયર સિટીઝન વકીલોએ ન્યાય માટે જવું પડે ત્યારે પોલીસ આલમ દ્વારા ભજવવામાં આવતી ભૂંડી ભૂમિકા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।